વાત કરીએ અમરેલી જિલ્લાની, અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં જીઓ કંપનીના નેટવર્કમાં ધાંધિયા થતા લોકો પરેશાન થઈ રહ્યા છે. જાફરાબાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જીઓ, વીઆઈ, એરટેલ કંપનીનું નેટવર્ક નથી આવી રહ્યું, તેથી લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને લોકો દ્વારા રિચાર્જના બમણા ભાવ આપી રિચાર્જ કરાવી રહ્યા છે, પરંતુ પૂરું નેટવર્ક ન આવતું હોવાથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છતાં કોઈ પ્રકારનું ધ્યાન આપવામાં નથી આવ્યું, કોઈ પ્રકારનું સમાધાન નથી લાવ્યું અને લોકોનું 250 થી 300 રૂપિયા સુધીનું બેલેન્સ વપરાયા વગર જ જતું રહે છે. તેથી લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોની રજૂઆત છતાં પણ જાફરાબાદ શહેરમાં જીઓ કે અન્ય બીજી કંપનીના અધિકારીઓ નેટવર્કની સમસ્યા અંગે પૂરતું ધ્યાન નથી આપતા અને યોગ્ય જવાબ પણ મળતો નથી, ત્યારે ના છૂટકે લોકોને રિચાર્જ કરાવીને દંડાવવું પડે છે. અને અત્યારે લોકો જીઓ કે અન્ય કંપનીનું મોબાઈલ રિચાર્જ તો કરાવી લે છે, પરંતુ નેટવર્કના અતિ ધાંધિયાથી પૂરતું બેલેન્સ વાપરવા મળતું નથી અને જીઓ જેવી પ્રખ્યાત નેટવર્ક ધરાવતી કંપની તો દિવસમાં 2 થી 3 કલાક સંપૂર્ણ નેટવર્ક બંધ કરી દે છે, જેના કારણે અન્ય લોકો સાથે કોન્ટેક્ટ કરવામાં પણ મુસીબતનો વારો આવે છે. તો શું આવનારા સમયમાં નેટવર્કની આ સમસ્યાથી આવી જ રીતે લોકો હેરાન પરેશાન થતા રહેશે કે કંપની દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવું લોકો જણાવી રહ્યા છે. આ અંગે વહેલી તકે સમાધાન લાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. જાફરાબાદ વેપારી એસોસિએશનનું જયેશભાઈ ઠાકર. ઘણા સમયથી જીઓ, એરટેલ અને વીઆઈના નેટવર્ક જાફરાબાદ અને જાફરાબાદ તાલુકાના ગામડાઓની અંદર સદંતર ઘણી વખત બંધ થઈ જતું હોય છે. આ નેટવર્કના ધાંધિયાને કારણે જાફરાબાદની પ્રજાને અને ગામડાઓની પ્રજાને બહુ સહન કરવું પડે છે. જીઓ નેટવર્ક તો અઠવાડિયે 10 દિવસે કલાક કલાક 2 કલાક બંધ થઈ જતું હોય, માણસ સંપર્ક વિહોણો થઈ જાય છે અને આ બાબત અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું પરિણામ આવતું ન હોય, હવે પ્રજા ખૂબ થાકી ગઈ છે. એટલે આ રજૂઆત છેક સુધી પહોંચે અને જીઓ, એરટેલ અને વીઆઈના નેટવર્ક સુધરે એવી પ્રજાની એક અપીલ છે, એ તમારા સુધી પહોંચાડું છું. બીજું, બીએસએનએલ તો જાફરાબાદમાં છે નહીં, એના જેવું થઈ ગયું છે. બીએસએનએલનું નેટવર્ક તો ઠીક છે, પણ બીએસએનએલના ગ્રાહકો પણ હવે જ્યાં નથી એવી પરિસ્થિતિ બીએસએનએલવાળા ઊભી થઈ છે. એટલે જાફરાબાદ તાલુકા કક્ષાનું ગામ હોવા છતાં કોઈ પણ જાતની આ રીતની સુવિધાઓ ન હોય અને નેટવર્કની અવારનવાર તકલીફ રહેતી હોય, ખાસ બધાની ગ્રામજનોની વિનંતી છે કે આ નેટવર્ક સુધરે અને વ્યવસ્થિત રીતે થાય અને પ્રજાની લાગણી આપ સુધી પહોંચે.